ફ્રેન્ડ્સ હું તમારું સ્વાગત કરું છું મારા કુકિંગ ચેનલ આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં ચા સાથે ખવાતા મેથીના ખાખરા આ ખાખરા ફરસાણની દુકાન જેવા જ પતલા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે આવા પાપડ જેવા પાતળા ખાખરા ઘરે બનાવવા ખૂબ જ ઈઝી છે આજે આપણે મેથી મસાલા ફ્લેવરમાં આ ખાખરા બનાવીશું ઘરે બનાવેલા ખાખરાને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી એક મહિના સુધી ખાઈ શકાય છે તો ચાલો બાલાજી સ્ટાઇલના મેથીના ખાખરા બનાવવાનું શરૂ કરીએ નવી નવી ગુજરાતી અને કાઠિયાવાળી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ ડીઆઈવાય એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે મેથીના ખાખરા બનાવવા માટે મેં અહીં એક મિક્સિંગ બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ ચાળીને લીધો છે સાથે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધો છે હવે એમાં મસાલામાં એક ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરશું સાથે એક ચમચી જેટલો અજમો લીધો છે તમને અજમાનો ટેસ્ટ પસંદ ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય હવે એમાં ખાખરાના પીળા કલર માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે થોડી તીખાશ માટે એક ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું હવે મેથી મસાલા ખાખરાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કસૂરી મેથી લીધી છે તે એડ કરીશું આ મેથી મેં બે મોટી ચમચી જેટલી લીધી છે અહીં હોમમેડ કસૂરી મેથી એડ કરું છું તમે રેડીમેડ પેકેટમાં મળતી કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો સાથે એક ચમચી જેટલું તેલ એડ કરીશું હવે બધા મસાલા અને મેથીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું મસાલા લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને રોટલીના લોટ જેવો સોફ્ટ ડો તૈયાર કરીશું ડો તમારો સોફ્ટ હશે તો ખાખરા પતલા વણી શકાશે તો તમે જોઈ શકો છો કે વન ફોર્થ કપ જેટલા પાણીમાં ડો બંધાઈને રેડી થઈ ગયો છે હવે ડોને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દેસુ એટલે લોટમાં થોડી કુણપ આવી જાય હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ લઈને લોટ ઉપર થોડું તેલ લગાવી લોટને બરાબર મસળી લેશું લોટ બરાબર મસડાઈ જાય પછી એમાંથી આ રીતના લેમન સાઇઝના લુવા કરી લેશું હવે ફ્લેટ સરફેસ પર કે રોટલી વણવાના પાટલા પર એક લુઓ લઈ લઈએ અને તેને ઘઉંના કોરાલોટ ઉપર ડસ્ટ કરીને વેલણથી વણી લઈશું હવે આપણે ચપાતી કરતાં પણ પાતળો એવો ખાખરો વણી લેશું જરૂર પડે તો કોરોટ ઉપરથી ડસ્ટ કરવો આપણો પતલો પાપણ જેવી રોટલી વણાઈ ગઈ છે હવે આપણા બધા જ ખાખરા એકસરખી સાઇઝના અને એક સરખા દેખાય એ માટે એને રાઉન્ડ શેપનું કોઈપણ વાસણ લઈ એને કટ કરી લેશું વધારાના લોટને દૂર કરી ખાખરાને એક પ્લેટમાં લઈ લેશું હવે બાકી રહેલા લોટમાંથી આ જ પ્રોસેસથી બધા ખાખરા પાતળા વણી લઈશું આપણા બાકીના ખાખરા રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ એટલે તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય એક કપ ઘઉંના લોટમાંથી લગભગ દસથી બાર જેટલા ખાખરા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને શેકી લઈશું તો શેકવા માટે આપણે રોટલી જે તવામાં શેકીએ જ તવા લેવાનો છે અને એને મીડિયમ ફ્લેમ પર થોડો ગરમ થવા દેવાનો છે ખાખરાને શેકવા માટે આવી લોખંડની તવીનો ઉપયોગ નથી કરવાનો કેમ કે તે જલ્દીથી ગરમ થાય છે એટલે જો ખાખરા એના પર શેકીશું તો એ ક્રિસ્પી નહીં બને પેન આપણી થોડી ગરમ થાય એટલે એના પર એક વણેલી ચપાતી મૂકી દઈશું હવે ફ્લેમને એકદમ સ્લો કરી દેસું અને સ્લો ફ્લેમ પર વીસથી ત્રીસ સેકન્ડ માટે ચપાતીને એક સાઈડથી થવા દેસું એક સાઈડથી થોડી શેકાય એટલે એને પલટાવી લઈશું હવે કોટનનું કપડું કે તવી થાની મદદથી હળવા હાથે પ્રેસ કરી આ રીતે ફેરવતા જઈશું આ પ્રોસેસ બંને સાઈડ કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો ખાખરા ક્રિસ્પી બનશે હવે ખાખરા ઉપર થોડું તેલ કે ઘી લગાવી દઈશું એટલે ખાખરાનો ટેસ્ટ એકદમ સારો આવશે બંને સાઈડથી દબાવીને શેકતા લગભગ ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે જ્યારે પાપડ જેવો ક્રિસ્પી થઈ જાય અને બંને બાજુ ગોલ્ડન સ્પોટ દેખાય એટલે એને એક પ્લેટમાં લઈ લેશું સ્લો ફ્લેમ ઉપર હોય તો ઘી ખાખરા બનાવવા માટે જેટલી રોટલી વણીને રેડી કરી હતી એ બધી જ મેં રોસ્ટ કરી લીધી છે તમે જોઈ શકો છો કે આ ઘરની બનાવેલી મેથીના ખાખરા આપણે બહારથી લઈએ બિલકુલ એના જેવા જ રેડી થયા છે આ ખાખરા જ્યારે ઠંડા થાય ત્યારે એને એટાઇટ સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર કરી લેવા તો ફ્રેન્ડ્સ તમને મારા આ ઘરે બનાવેલા ઘઉંના મેથીના ખાખરાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટહેલ્ધી કૂકહેલ્ધી